जेतपुर में सरकारी हॉस्पिटल ना तंत्र की बेदरकारी सामे आवी छे। जेतपुर सरकारी हॉस्पिटल नो एक भाग बेसी गयो छे। जनरल ओपीडी विभाग नो एक भाग तूटी गयो त्यारे डॉक्टरी लेबोरेटरी जवा माटेनी हॉस्पिटल ना मंजिल नो एक भाग तूटी गयो छे। जनरल ओपीडी विभाग वर्षो जूनी रात्रि दरमियान हॉस्पिटल नो एक भाग तूटी गयो त्यारे हॉस्पिटल नी बेदरकारी सामे आवी छे। जनरल ओपीडी ना दररोज हजार थी वधु दर्दीओ आवे छे सारवार माटे, त्यारे ओपीडी विभाग नो एक भाग बेसी जता विभाग बंद करायो छे। हॉस्पिटल मां कोई मोटी दुर्घटना न सर्जाय ते पहला रिपेरिंग करवानी जरूरियात। कोई मोटी दुर्घटना सर्जाशे तो जवाबदार कोनी रहेशे? तो जेतपुर सरकारी हॉस्पिटल ना तंत्र नी बेदरकारी सामे आवी छे। जेतपुर सरकारी हॉस्पिटल नो एक भाग बेसी गयो छे, जनरल ओपीडी विभाग नो भाग बेसी गयो छे, त्यारे डॉक्टरी लेबोरेटरी जवानो हॉस्पिटल ना मंजिल नो एक भाग तूटी गयो छे। अत्यारे ए मार्ग विभाग बंद करवामां आव्यो छे, त्यारे हॉस्पिटल मां कोई मोटी दुर्घटना सर्जाय ते पहेला रिपेरिंग करावुं जरूरी छे। तो कोई मोटी दुर्घटना सर्जाशे तो जवाबदार कोण हशे, त्यारे मोटो सवाल छे। त्यारे आ ओपीडी मां दररोज हजार थी વધુ દર્દીઓ આવે છે। આપ અત્યારે જોઈ રહ્યા છો આ જેતપુરનું સરકારી દવાખાનું છે। હજારો વ્યક્તિ જેતપુરમાં આજુબાજુના ગામડાના જેતપુર શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ અહીં દવા લેવા આવે છે। રાત્રિના સામાન્ય વરસાદને હિસાબે આ સરકારી દવાખાનાનો પાછળનો પોર્ચ બેસી ગયો છે, તેમજ આગળનો વિભાગ પણ પડી જવાની જર્જરિત હાલતમાં છે। તંત્ર દ્વારા અનેક વખત સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બહેરા કાનને આ વાત પહોંચતી નથી, તેમજ સરકારની આંખ સુધી પણ આ વાત પહોંચતી નથી। સરકારી દવાખાનાના મુખ્ય અધિકારીશ્રીને મળેલા તો એને પણ કહેલું કે અમે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આ સરકાર નિંદ્રાધીન છે। આ જૂની હોસ્પિટલનો વિભાગ જર્જરિત થઈ ગયો છે, ગમે ત્યારે પડી જાય એવી સ્થિતિમાં છે। આમ છતાંય સરકાર કોઈ યોગ્ય પગલાં લેતી નથી। હું જેતપુરના ધારાસભ્યશ્રીને અને સરકારમાં બેઠેલા લાગતા વળગતા લોકોને વિનંતી કરું કે આપ સરકારી દવાખાનાની મુલાકાત લ્યો, આ જર્જરિત વિભાગમાં પુનઃનિર્માણ કરાવો અથવા નવું સરકારી દવાખાનું બનાવો। પરંતુ આ સરકારને સરકારી દવાખાનામાં રસ નથી, એને માત્ર પ્રાઇવેટ દવાખાનામાં રસ છે, એવું અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે। જો આ ઘટના જો સવારે બની હોત તો અનેક દર્દીઓને ઈજા થઈ હોત, ખોટી રીતે બિચારા દર્દીઓ જે સારવાર માટે આવ્યા છે એને વધારે સારવાર લેવાની ફરજ પડત। હું ફરી એક વખત ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે આપ સરકારી દવાખાનાના જૂના દવાખાનાની મુલાકાત લ્યો, નવા દવાખાનામાં હાલતા ને ચાલતા આપ જાઓ છો, ખોટા સીન સકોરા કરો છો, એના કરતાં જૂના દવાખાનામાં આવો, દર્દીઓને મળો, એને યાતના પૂછો, આ દવાખાનાની મિલકત બાબતમાં જુઓ, આ બિલ્ડિંગ જુઓ, આ બિલ્ડિંગ તાત્કાલિક નવું કરવાની જરૂરિયાત છે, પરંતુ આ સરકાર સંપૂર્ણ રીતે નિંદ્રાધીન છે।